વ્યક્તિને જરા કુણ હે મુખી હે કે કુણ હે મતાર, કોણ હે આગેવાન, એના પૂછા વગર કોઈ પણ વ્યક્તિ આપતો નહોતો. મિત્રો, આજે તો કોઈ કોઈને પૂછતું નહીં, એ જ દિલીપસિંહપુરી એમ કે અમારી પરંપરા એ હે. અમારા ગામમાં આવતા પહેલાં અમારા ગામ લોકોને કે ગ્રામ સભાન કે સરપંચને પૂછા વગર અંદર કોઈને પૂછીએ કે મિત્રો આજે તમે એ થઈ રહેલું હોય નજરે આપણો હા ડગરા જાય તો આપું લેતા હોય તો આપણને મારીને કૂટી નોખે અને બીજો લઈ જાય નજરે જોઈએ, આપણે એ પણ બસાવવાનું નહીં. આપણે કુદરતી સંપત્તિ બસાવવાની એ કહેવું પડે કે ભાઈ આ પથ્થર લઈ જાય ભલે પુરુષવાળા કોને પૂછાવા કે લઈ જાય, આ ગામનું જંગલ તો અમારું હોય, ગામની કૌશલ તો અમારી હે, ગામ લોકોને પૂછા વગર સરપંચને પૂછા વગર કોઈની તાકાત નહીં કે એક ઇંચ ડગરો લઈ જાય કે કોઈ લાકડો લઈ જાય કે એવો કાયદો બનાવેલો હોય. મિત્રો, પણ આપણા તો નવયુવાન લોકો હે એ કાયદો વસતા નહીં. મિત્રો, ભલે આપણો સમાજ પણ હે જે વડીલ હે નહીં એમને, પણ આપણા મારા યુવાનોને કેમ હોય આવા કાયદાઓ અઢળક કાયદાઓ બનાવે, એ કાયદાઓનો ઉપયોગ કરવું તો 100% આપણા સમાજને ફાયદો થાય અને ભવિષ્યની અંદર જે નોનકો બાળકો હોય આપણને એમને કહી જવા જોઈએ કે આવા કાયદાઓ બના તોય આપણો સમાજ જાગો ને ના જમી ને લેતી અને એવા મોટી મોટી વારો બને મોટી મોટી દિવાલો બને જેથી તમે ડબલે જઈને કહો ઘીકી કરવા ને જઈ શકો ત્યારે આપણો સમાજ કે આપણા બાળકો આપણને એમ કે આવો કાયદો બનો તોય ન લઈએ કા, કેમ કે આપણે હવે ખબર હે કે ખાતામાં આપણું નામ નહીં આવતું તો આપણા એમ કહીએ આઈએ આપણા બાપ દાદા કે આટલો બધો કાયદો હતો પેલા ડુહાવા પડ્યા હતા જો કે ખાતામાં હજી નોમે નિસરાઈએ કા, તો આપણને એ પરિસ્થિતિ ન થાય આવા કાયદાનો ઉપયોગ કરી અને આપણી આ કુદરતી સંપત્તિ આસવી છે અને આ કુદરતી સંપત્તિ આસવી. મિત્રો, આપણું ભલે મરસુંદ રોટો ખાઈ આવીએ પણ આ કરોડોની મિલકત છે, આ દેખાય ને આ બધી કરોડોની મિલકત છે. આપણું ગામ લોકો જાગૃત હું ગામ લોકો તો બાકી અત્યારે તમને ખબર હોય સરકારની નીતિ એટલી બધી બદલી રહી છે, આપણે સંયમ ગમે એટલો પણ આવીએ. તમને ખબર હોય આદિવાસી વિસ્તારની અંદર સરકારને એમ લાગુ ને કે આદિવાસીઓ સાહેબ જેવા ગમતા નહીં, આજે અનામત મળી અનામત બંધારણ નથી એટલે આપણો આદિવાસી સમાજ જે કંઈ બનો એ અત્યારે કોઈ પોલીસવાળો બનો હોય કોઈ ડૉક્ટર બનો હોય કે કંઈક ને કંઈક કે બનો હોય તો આજે મોટા મોટા કોઈક અધિકારી બના હે એટલે આ સરકારોને ગમતી નહીં કે આદિવાસીની સાહેબ કહેવા. મિત્રો, અનામત કાઢવાની એ વાત છે, અનામત હે તો આપણને નોકરી તો નહીં મળે તો અનામત જતી રહે તેથી નોકરી મળવાની. અત્યારે આપણો એમએબીએ છોકરો થઈ ગયો હોય તો સરકારે એવું કરો કે એમએબીએ છોકરાને ટાટ ને ટેટ આપે તો નોકરી મળવી જોઈએ, કારણ કે બાકી ટાટ ટેટ પાસ કરી શકતો નહીં આપણો છોકરો ભલે એમએબીએ થઈ રહ્યો તો કે લોકો મજૂરી કરે. મિત્રો, આવી નીતિ બની ગઈ. તમને ખબર હોય તો 2 દિવસના પેપરમાં આવેલો હે જે પટાવાની જગ્યાઓ હે એમાં દાપણ છોકરો મોડ મોડા 10મું કરાવી શકીએ 12મું કરાવી શકીએ પછી નોકરીની આશા કરીએ તે ગેજ્યુટ મોગે. મિત્રો, પટાવાની જગ્યામાં ગેજ્યુટ મોગે તો આપણને તો પણ આવી પણ આવીને પણ આપણે તો કેમ કે આ કોઈ નવા તો આવરે કોલેજ થઈએ આપણે છે તો 10મું 12મું કરીએ કાંઈએ 12 ગામે જ લોકો કોલેજ કરીએ કાંઈ નકર 12માં તો અગર કોઈ કરી શકા નહીં તેવા લોકોએ પણ બેકાર પડી જવાના હૈયે. આ નીતિ આવી રહેલી હે અને સરકાર ધીરે ધીરે બધું ખાનગીકરણ કરી રહેલી હે. કેમ ખાનગીકરણ કરી રહેલી હે? કેમ કે સરકારી ભરતી કરવી પડે તો સરકારના નિયમ પર આમ કરવી પડે. અત્યારે